साथ ज यूपी केबिनेटे शेरडीना भाव जे छे ते वधारवानो निर्णय लीधो छे। यूपी में शेरडीना भाव 25 रूपया प्रति क्विंटल वधारवामां आवशे। यूपी में शेरडीना सैप एटले के स्टेट एडवाइजरी प्राइस 305 रूपया प्रति क्विंटल वधशे। सैप जे छे स्टेट एडवाइजरी प्राइस होय छे। यूपी में केबिनेटे शेरडीना भाव जे छे ते वधारवानो निर्णय करी लीधो छे। प्रति क्विंटल 305 रूपयानो भाव वधारो जोवा मळशे, ज्यारे शेरडीना भाव में 25 रूपया प्रति क्विंटल वधा छे। यूपी में शेरडीना स्टेट एडवाइजरी प्राइस प्रति क्विंटल 305 જોવા મળશે। ત્યારે જ માર્કેટ લાઈવમાં દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના રુચિત જૈન। રુચિત, ગુડ આફ્ટરનૂન, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે। જે રીતે નિફ્ટીમાં 8105ના સ્તર બનતા દેખાઈ રહ્યા છે, આપની કેવી પોઝિશન્સ રહેશે? વેરી ગુડ આફ્ટરનૂન। ઓવરઓલ આપણે જોયું છે કે નિફ્ટી હમણાં 200 દિવસના સિમ્પલ મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે। ડેફિનેટલી જે રિસન્ટ લો બનાવ્યું તો 8000 ઈ એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટ માટે, અને ઓલરેડી આપણે ગયા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક સારું કરેક્ટિવ મૂવ 85 થી જોઈ ચૂક્યા છે। તો એનાથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગે છે। પહેલાં એક પુલબેક મૂવ પુલબેક રેલી આવવાની શક્યતા વધારે છે, એટલે મારા ખ્યાલથી અહીંયા કરંટ લેવલ્સ ઉપર નિફ્ટીમાં જો કોઈ ટ્રેડ લેવું હોય તો ખરીદારી કરીને ચાલવું જોઈએ। 8000 સ્પોટના જે લેવલ છે એની નીચે સ્ટોપલોસ મૂકીને, અને પોસિબલ છે અહીંયાથી 200 પોઈન્ટની એક પુલબેક રેલી એક્સપાયરીની પહેલાં નિફ્ટીમાં આવી શકે છે। જી બિલકુલ, તો નિફ્ટી પર આ તરહની સલાહ બનતી દેખાઈ રહી છે। સાથે જ પહેલો એસએમએસ સ્વશન શાહ આપણી સાથે, તેમણે એસએમએસ મોકલ્યો છે, નડિયાદથી જોડાયા છે। ઓરોબિંદો ફાર્માના 100 શેર્સ લીધા છે 790ના ભાવે, 3 મહિનાનો વ્યૂ ધરાવે છે તેઓ। 100 શેર્સ 790ના ભાવે ખરીદ્યા છે, કરંટ માર્કેટ પ્રાઇસ જે છે 722ની દેખાઈ રહી છે। રૂચિત, તેમને ખોટ થઈ રહી છે 67.55 રૂપિયાની, આપની સલાહ? એક રિસેન્ટલી આ વોલેટિલિટી આ સ્ટોકમાં ઘણી વધી ગઈ છે। આપણે જોયું છે કે જ્યારે 900-880ની આજુબાજુ જે હાઈ બનાવ્યું હતું ત્યારે એમ લાગતું હતું કે આ સ્ટોક પ્રોબેબલી એક બ્રેકઆઉટ આપીને એક સારું અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રાખશે, પણ માર્કેટના વોલેટિલિટી સાથે પછી એક સારું કરેક્શન આવ્યું છે। પણ જો કે થોડાક લાંબા ગાળાના ચાર્ટ જોઈએ તો વીકલી ચાર્ટ્સ ઉપર 89 ઈએમએ જો છે એને એક સારું રિસ્પેક્ટ આપ્યું છે ઘણા 1.5 વર્ષથી, જે ક્લોઝિંગ બેસિસ ઉપર હજી બ્રીચ નથી થયું। અત્યારે ઓલું લેવલ 700ની આજુબાજુ આવી રહ્યું છે, તો જ્યાં સુધી આ ક્લોઝિંગ બેસિસ ઉપર 700ની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી એમને આ સ્ટોક હજી બી હોલ્ડ રાખવાની સલાહ આપીશ। જો તમે રિસેન્ટ લો પણ જોયો તો 680ની આસપાસ આવી રહ્યું છે, તો 680ની નીચે એક સ્ટોપ લોસ એક મેન્ટેન કરી શકો છો અને પોઝિશન અત્યારે હોલ્ડ કરી શકો છો। જી બિલકુલ, તો ઓરોબિંદો ફાર્મા પર હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે। રૂચિત, સાથે જ ઓલ ઇન ઓન ફાર્મા સેક્ટર્સ પર, પર્ટિક્યુલરલી સન ફાર્માના કાઉન્ટર પર એક નજર કરીએ, 688ના સ્તર દેખાઈ રહ્યા છે, લગભગ 3% આસપાસ તેમાં તેજી જ નોંધાઈ છે, તો રોકાણકારે અગર આમાં નિવેશ કરવો હોય તો કેવી સલાહ બનશે? એન્ટાયર સેક્ટરમાં જે ગયા 2 સપ્તાહથી જે વોલેટિલિટી રહી છે એ જોઈને લાગતું નથી કે પૂરું સેક્ટર એક જ ડાયરેક્શનમાં મૂવ થશે, જ્યાં બીજા મિડકેપ સ્ટોક્સમાં હજી બી દબાણ કન્ટિન્યુ રહી શકે છે ફાર્મા સેક્ટરમાં। લાર્જ કેપ સ્ટોક્સમાંથી સન ફાર્મા અને લુપિન આ 2 એવા સ્ટોક્સ છે જે અમને કરંટ લેવલ્સ ઉપર ઘણા સારા લાગી રહ્યા છે, પણ ડેફિનેટલી ટ્રેડિંગ વ્યૂ આ સ્ટોક્સ ઉપર નથી। પણ જો અગર તમે 4-6 મહિના સુધી હોલ્ડ કરી શકતા હોય તો સન ફાર્મા અને લુપિન 2 સ્ટોક્સ ડેફિનેટલી તમને તમારા પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ। જી બિલકુલ, તો ફાર્મા સેક્ટર પર ઓલ ઇન ઓલ આવી સલાહ બનતી દેખાઈ રહી છે। સાથે જ રોમિલ શાહ વડોદરાથી આપણી સાથે જોડાયા છે। જી રોમિલ, સવાલ પૂછો। હેલો જી, હા, મારી જોડે 40 પડ્યા છે 185ના ભાવના। જી બિલકુલ, હા, તો કેટલા સમય સુધી મારે હોલ્ડ કરવો પડશે ત્યાં આવતા સુધીનું? જી, સાથે જ કોઈ અન્ય સવાલ છે તમારો? હા, મારે પીએનબી 159ના ભાવના છે, અત્યારે 150-151 ચાલે છે, એમાં બી જાણવાનું હતું એવી કેટલું હોલ્ડ કરવું પડશે? અને એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયા છે એ 334 આઈપીઓ માં આયા તે વખતના જ છે। ઓકે રુચિત, ફોર્ટિસ પર તેમનો કોલ છે, 70 શેર્સ લીધા છે 185ના ભાવ પર ફોર્ટિસ હેલ્થ કેર, કરંટ માર્કેટ પ્રાઇસ 160, ખોટ થતી દેખાઈ રહી છે 24 રૂપિયાની, આપની સલાહ? સ્ટોકનો અગર પોઝિશનલ ચાર્ટ જોઈએ તો સપ્ટેમ્બર 2015થી આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશનમાં ટ્રેડ કરી રહ્યો છે, એટલે લગભગ 1 વર્ષથી ઉપર થઈ ગયો, ત્યારે આ સ્ટોક 200 અને 150 રૂપિયાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે। કરન્ટલી આ સ્ટોક એ રેન્જની લોઅર એન્ડ ઉપર ટ્રેડ કરી રહ્યો છે, એટલે એક પોઝિટિવ બાયસ આ સ્ટોકમાં મેન્ટેન કરી શકે છે જ્યાં સુધી આ સપોર્ટ ઝોન બ્રીચ નહીં થાય ત્યાં સુધી।
એવા અત્યારે તો વોલ્યુમ જઈને કોઈ લાગતું નથી કે સપોર્ટ બ્રિજ થશે, તો તમે એક્સપેક્ટ કરી શકો છો તો આવતા 1 થી 1.5 મહિનામાં તમારે કોસ્ટ પ્રાઇસ સુધી આ સ્ટોક આવી શકે છે. પણ તમને સલાહ રહેશે, જો અગર તમે થોડો હજી લાંબા ગાળાનો વ્યૂ લઈ શકો છો અને 6 મહિના સુધી હોલ્ડ કરી શકો છો, તો આ સ્ટોક ડેફિનેટલી તમને 190 થી 200 સુધીના લેવલ પણ બતાડી શકે છે. અને હવે પીએનબી જોવાનો પ્રશ્ન હતો, એન્ટાયર પીએસયુ બેન્કિંગ સ્પેસમાં આપણે જોયું છે કે ગયા 2 અઠવાડિયામાં એક સારી મોમેન્ટમ આવી છે. ઇવન પીએનબીમાં જે રિસન્ટ બ્રેકઆઉટ હતો એ બ્રેકઆઉટને રીટેસ્ટ કરી રહ્યું છે અને સારા સપોર્ટ્સ પણ હમણાં ટ્રેડ કરી રહ્યું છે, તો એવી કોઈ નેગેટિવ સાઇન નથી પીએનબીમાં અત્યારે. તો તમે આ સ્ટોક પણ હોલ્ડ કરી શકો છો 130ની નીચે સ્ટોપલોસ મૂકીને, અને 165 સુધી 165 થી 168 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં પીએનબીમાં આવી શકે છે. જી બિલકુલ. સાથે જ એક અન્ય કોલ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર હતો, તેમનો આપની સલાહ. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નવું લિસ્ટિંગ છે એટલે લિસ્ટ થયા ઘણા ઘણી વખત થઈ નથી, એટલે ચાર્ટ્સ ઉપર ડેટા ઘણો નથી, એટલે ટેકનિકલી આ સ્ટોક ઉપર વ્યૂ આપવાનું પોસિબલ નથી. એમને સલાહ રહેશે કે કોઈ ફંડામેન્ટલ એનાલિસ્ટને એમની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની એક વ્યૂ લઈ લે. તો આ રીતની સલાહ બનતી દેખાઈ રહી છે, ફોર્ટિસ અને પીએનબી પર હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તે સાથે જ ટોપ ટ્રેડ્સની અપડેટ પર નજર કરીએ. ટોપ ટ્રેડ્સના સપ્તાહમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે કોન્સેપ્ટ સિક્યોરિટીઝના જસ્મીન અકબરી, પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ ઉચ્ચંદાની અને રૂપી ગેમ્સના પ્રતીત પટેલ. એક્સપર્ટ્સની પોઝિશન જોઈએ, કોણ લીડ કરી રહ્યું છે. જસ્મીન અકબરી 3,413 પર લીડ કરતા દેખાઈ રહ્યા છે. પ્રદીપ ઉચ્ચંદાનીને 2,329 રૂપિયાનો લોસ, સાથે જ પ્રતીત પટેલને 9,744 રૂપિયાનો લોસ થતો દેખાઈ રહ્યો છે. ટીમ પર નજર કરી લઈએ ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સ પર. ત્યારે વોલ્ટાસમાં ટાર્ગેટ હતો 300નો, જેમાં જસ્મીનની આ સલાહ હતી. ગ્રીન પેટર્નમાં તેમની ખરીદદારીની સલાહ હતી. કરંટ માર્કેટ પ્રાઇસ 292 દેખાઈ રહી છે. સાથે જ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક પર તેમની ખરીદદારીની સલાહ હતી, 63નો ટાર્ગેટ તેમણે દેખાઈ રહ્યો હતો. અને તે સાથે જ અન્ય પોઝિશન્સ પર જોઈ લઈએ, ઇન્ડિયન બેંકમાં ટાર્ગેટ 259નો હતો, જે અચીવ થતો દેખાઈ રહ્યો છે. રિટર્ન 4% મળતા દેખાઈ રહ્યા છે. સાથે જ બામર લોરીમાં ટાર્ગેટ 840નો હતો, રિટર્ન 2% તે પણ અચીવ થતો દેખાઈ રહ્યો છે. સાથે જ પ્રદીપ હોચંદાનીની પોઝિશન્સ પર નજર કરીએ તો ઇન્ફીબીમાં ટાર્ગેટ 1025નો હતો, રિટર્ન 3% ખરીદદારીની સલાહ આપતા તેઓ દેખાયા હતા. સાથે જ પ્રદીપ ઉચ્ચંદાની ટીમ પર નજર કરીએ, હેક્ઝાવેર અને એલએનટી ટેક સર્વિસ પર હેક્ઝાવેરમાં વેચવાલીની સલાહ હતી, જ્યારે એલએનટી ટેક સર્વિસ પર ખરીદદારીની સલાહ હતી. ત્યારે જ પ્રતીત પટેલની ટીમ પર નજર કરીએ, ઓબીસીમાં ખરીદદારીની સલાહ આપી હતી, જ્યારે ઈઆઈએલમાં પણ ખરીદદારી અને ડીએચએફએલમાં ખરીદદારીની સલાહ આપી દેખાય. તે સાથે જ લઈ લે એક વિરામ. વિરામ બાદ જોઈએ અન્ય રોકાણો, રોકાણકાર સાથે વાતચીત કરીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક નજર કરીએ માર્કેટ્સ પર. સેન્સેક્સ 26,242 ના સ્તર પર, નિફ્ટી 8,097 ના સ્તર પર પહોંચતો દેખાયો છે. મિડકેપ શેર્સની વાત કરીએ, 14,353 ના સ્તર, જ્યારે બેંક નિફ્ટી 19,037 ના સ્તર પર કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. રૂચિત પીએસયુ બેંક્સમાં એનટીપીસી પર એક નજર કરીએ તો લગભગ 4.5% આસપાસ તેમાં તેજી બનતી દેખાય છે. 158 ના સ્તર પર તેમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. આપની સલાહ. આજની ટ્રેડિંગ સેશનમાં જો અપમૂવની વોલ્યુમ સાથે કમ્પેર કરીએ તો એક ઘણી પોઝિટિવ સાઇન દેખાઈ રહી છે. એક સારા વોલ્યુમ સાથે અપમૂવ આવી રહ્યું છે. અને એક 5 અને 20 દિવસની જો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય છે ડેલી ચાર્ટ્સ ઉપર, એમાં પણ એક પોઝિટિવ ક્રોસ ઓવર છે, તો એક પોઝિટિવ સંકેત છે. અને આ સ્ટોકમાં ડેફિનેટલી એક 165-164 સુધીના મૂવ્સ મે બી આવતા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો એક પોઝિટિવ લાગી રહ્યું છે આ સ્ટોક હજી બી કરંટ લેવલથી પણ, અને 164 સુધીના ટાર્ગેટ્સ વેરી શોર્ટ ટર્મમાં આ સ્ટોકમાં આવી દેખાઈ શકે છે. જી બિલકુલ. તે સાથે જ વિકાસભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. વિકાસજી, સવાલ પૂછો. હેલો જી. મેં બીજે સિમેન્ટ પરચેસ કર્યા હતા 500 લિટર 30 રૂપિયાના ભાવે. ઓકે, એમાં શું સલાહ આપી શકાય? અત્યારે નીકળી જવું જોઈએ એમાંથી કે પછી રાખી મૂકવા જોઈએ? જી રૂચિત, દિગ્વિજય સિમેન્ટના 500 શેર્સ 30ના ભાવે ખરીદેલા છે. કરંટ માર્કેટ પ્રાઇસ 20 રૂપિયાની ચાલી રહી છે. મામૂલી ખોટ થતી દેખાઈ રહી છે તેને. આપની સલાહ.
રિસેન્ટ જે કરેક્શન આવ્યું છે આ સ્ટોકમાં, એ ડેફિનેટલી એક લો ટોપ લોવર ટોપ નું ફોર્મેશન આ સ્ટોકમાં થયું છે, અને એક જે મૂવિંગ એવરેજ સપોર્ટ્સ હતા એ મૂવિંગ એવરેજ સપોર્ટ્સ પણ આ સ્ટોકે ઓલરેડી બ્રિજ કરી નાખે છે, તો એક નિયર ટર્મમાં હજી બી પ્રેશરમાં સ્ટોક રહી શકે છે. કોઈ પણ એક પુલબેક રેલી આવે અને ફરીથી આ સ્ટોક લગભગ 23 રૂપિયાની આજુબાજુ આવે તો એમની સલાહ રહેશે કે એકવાર આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. અહીંયાથી કોઈ પણ રિવર્સલના સંકેત હજી નથી. એક ડેફિનેટલી માર્કેટમાં એક જયારે વોલેટિલિટી છે એમાં એક પુલબેક રેલી ફક્ત એક્સપેક્ટેડ છે, અને 23 થી 23.5 નું રેન્જ ફરીથી આ સ્ટોકને હમણાં રેઝિસ્ટન્સ બની શકે, તો સેલન રાઇઝની સલાહ સ્ટોકમાં રહેશે. 23 થી 23.5 ના રેન્જમાં એક્ઝિટ લઈ શકે છે. જી બિલકુલ, સેલન રાઇઝની સલાહ બનતી દેખાઈ રહી છે. ત્યારે જ વિકાસ પટેલ જોડાયા છે સુરત થી. વિકાસ, સવાલ પૂછો. ખરીદેલા છે 193 ની કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહી છે, નફો થતો દેખાઈ રહ્યો છે 5.70 રૂપિયા નો. આપની સલાહ? સ્ટોકમાં હજી બી હોલ્ડ રાખવાની સલાહ આપીશ એમને, કેમ કે ઇવન ધો માર્કેટ્સ ગયા 1.5 મહિનામાં એક સારું કરેક્શન આપ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ પાવર ગ્રીડમાં એક ટાઈમ વાઇઝ કરેક્શન થઈને એક સાઇડવેઝ મુવમેન્ટ રહીને ફરીથી એક પોઝિટિવ બ્રેકઆઉટ આવ્યું છે, તો એક પોઝિટિવ સંકેત છે હજી બી આ સ્ટોક માટે. અને ઉપર 200 થી 202 સુધીના લેવલ્સ 2 અઠવાડિયામાં સ્ટોકમાં દેખાઈ શકે છે, તો એમને સલાહ રહેશે કે જે રિસન્ટ લો છે 183 રૂપિયાનું એ એક સ્ટોપ લોસ મૂકે અને 202 રૂપિયાના ટાર્ગેટ માટે હોલ્ડ કરે. જી બિલકુલ, તો આ રીતની સલાહ બનતી દેખાઈ રહી છે. સાથે જ ટાટા મોટર્સ અને તેના ડીવીઆર પર જો એક નજર કરીએ, દબાણ સાથેનો કારોબાર 471 ના સ્તર તેમાં દેખાઈ રહ્યા છે. 18% દબાણ સાથે ટાટા મોટર્સમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. આપની સલાહ? મને કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકમાં હમણાં આવી શકે છે, કેમ કે રિસન્ટ કરેક્શન બાદ 200 દિવસના સિમ્પલ મૂવિંગ એવરેજની આજુબાજુ સપોર્ટ લઈ રહ્યું છે. ગયા 3 ટ્રેડિંગ સેશનથી 200 SMEની આજુબાજુ ટ્રેડ કરે છે, એટલે એક પોસિબલ છે એક ટાઈમ વાઇઝ કન્સોલિડેશન ફેઝ, આપણે જો કહીએ એક ટાઈમ કરેક્શન, એવી રીતે ટાઈમ વાઇઝ કરેક્શન આ સ્ટોકમાં આવી શકે છે. તો નિયર ટર્મમાં 445 રૂપિયાનો ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે, અને જે રિસન્ટ કરેક્શનમાં જે ગેપ ડાઉન ઓપનિંગ થઈ હતી ત્યારે 490-500નું એક સપોર્ટ લેવલ સ્ટોકે ગેપથી બ્રિજ કર્યું હતું, તો 500 રૂપિયાનું એક રેઝિસ્ટન્સ બની જશે, તો આ એક 50 પોઈન્ટની રેન્જમાં પોસિબલ છે શોર્ટ ટર્મમાં સ્ટોક ટ્રેડ કરશે. જી બિલકુલ રુચિત, અને તે સાથે જ લઈ લઈએ એક વિરામ. વિરામ બાદ અન્ય રોકાણકારો સાથે ચર્ચા ચાલુ રાખશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં કરંટ લેવલ્સ પર એક રેન્જ બાઉન્ડ રીતમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. રુચિત, જે રીતની કન્ઝમ્પશન પેટર્ન બનતી દેખાય છે લોકોની, તેના પ્રમાણે જ્યુલરી સ્ટોક્સ જે છે, જેમ્સ એન્ડ જ્યુલરીમાં પર્ટિક્યુલરલી પીસી જ્વેલર્સની જો વાત કરીએ, તો તેમાં જે રીતનો કારોબાર બનતો દેખાઈ રહ્યો છે 341ના સ્તર પર તેમાં કારોબાર બનતો દેખાઈ રહ્યો છે, તો આને શું કારણ આપ મેજરલી જોઈ રહ્યા છો? ગયા અઠવાડિયામાંથી જે કરેક્શન આવ્યું છે, ફર્સ્ટલી એક સપોર્ટનું જે બ્રેકડાઉન હતું એ ગેપ ડાઉન ઓપનિંગ સાથે બ્રેકડાઉન આવ્યું હતું. એના પછી ગયા 4-5 ટ્રેડિંગ સેશનમાં જો વોલ્યુમ્સ પણ ફોકસ કરે તો જ્યારે સ્ટોક નીચે આવી રહ્યું છે ત્યારે વોલ્યુમ્સ પણ એક કમ્પેરેટિવલી હાયર છે, તો એક ડેફિનેટલી એક નેગેટિવ સાઇન છે આ સ્ટોક માટે. પણ એક વોલેટિલિટી આ સ્ટોકમાં ઘણી રહી શકે છે, કેમ કે આપણને બધાને ખબર છે કે ન્યૂઝ બેઝ પણ હમણાં જ્વેલરી સ્ટોક્સ ઉપર જે ડિમોનેટાઇઝેશનનું આવ્યું છે એની પણ ઘણી બધી ન્યૂઝ બેઝ મૂવમેન્ટ આ સ્ટોક્સમાં આવી રહી છે. પણ જો પણ કોઈ પુલબેક આવે તો 400 ને 405 રેન્જમાં હમણાં મોટું રેઝિસ્ટન્સ બની ગયું છે આ સ્ટોકમાં, અને નીચેની તરફ લો છે 280 એની બાજુ એક સપોર્ટ બની ગયો છે. હાલાકી નીચે ખરીદારી કરવાની આ સ્ટોકમાં સલાહ નહીં રહેશે, પણ જો કોઈ લોંગ પોઝિશન હોય આ સ્ટોકમાં, અગર પહેલા ખરીદારી કરેલી હોય તો પુલબેક મૂવમાં 380 થી 400ની રેન્જમાં સ્ટોકમાંથી એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ, સાથે જ પ્રવીણ પરમાર જોડાયા છે અમદાવાદથી. પ્રવીણજી, સવાલ પૂછો. હેલો જી. હા, મેં DCW લીધા છે 1000 શેર. ઓકે, 30માં. તો લોંગ ટાઈમ માટે રાખી મૂકવાનું કે પછી હમણાં શેર કરીને પાછા નીચેમાં લેવાના? ઓકે, તે સિવાય કોઈ અન્ય સવાલ? ના, બસ. જી રુચિત, DCW ના 1000 શેર્સ ખરીદ્યા છે 30ના ભાવે, આપની સલાહ શું બની રહી છે આ સ્ક્રિપ્ટ પર? ફર્સ્ટલી એમને સલાહ રહેશે કે એમનું જો વ્યૂ છે એ ડેફિનેટલી એક લોંગ ટર્મ વ્યૂ છે કે શોર્ટ ટર્મ વ્યૂ છે એક ફિક્સ કરી લે.
કેમ કે જો અગર તમારું જેવું પ્રશ્ન હતું કે લોંગ ટર્મ માટે રાખવું જોઈએ અને શોર્ટ ટર્મ માં જો આ સ્ટોક ને આયાથી વેચીને નીચે પાછું લેવું જોઈએ, પ્રોબેબલી જો અગર તમે લોંગ ટર્મ ના ફોકસ રાખીને કોઈ સ્ટોક લીધું છે તો એમાં તમને સલાહ રહેશે કે કોઈ ટ્રેડિંગ નું વ્યૂ નહીં બનાવે, અને જો અગર ફક્ત શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે લીધી છે તો તમે એવું વેચાણ અને નીચે બાયબેક ફરી કરવાની તમે એક વિચાર કરી શકો છો. કરંટ લેવલ્સ ઉપર 200 દિવસના મૂવિંગ એવરેજ પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે, જે ગયા 7 મહિનાથી હરેક કરેક્શનમાં સપોર્ટ એક્ટ કર્યું છે. તો 27-28 ની રેન્જમાં સ્ટોકને ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે પોસિબલ છે એક ફૂલબેક મૂવ આવી શકે છે. લાંબા ગાળાના ચાર્ટ ઉપર જો અગર 200 દિવસની નીચે અગર સસ્ટેન ટ્રેડિંગ કરે તો આના લાંબા ગાળાના ચાર્ટ પણ ડેફિનેટલી નેગેટિવ થઈ શકે છે. તો તમારી જે પોઝિશન છે એમના ઉપર તમને સલાહ આપીશ કે 27 રૂપિયાનું કે 26.5 રૂપિયાનું એક સ્ટોપલોસ મૂકે અને તમારી પોઝિશન અત્યારે હોલ્ડ કરો.